ભારતની વસ્તી સદીના અંત સુધીમાં ઘટીને 1 અરબ સુધી રહી જશે. અત્યારે છે એનાથી લગભગ 35 કરોડ ઓછી થઈ જશે, તો પણ ભારત વિશ્વમાં વધુ વસ્તીવાળો દેશ જ રહેશે. દુનિયાની વસ્તી પહેલાં કરતાં 2 અરબ ઓછી થઈ જશે. પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ લેન્સિટમાં આ અનુમાન કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ દુનિયાની વસ્તી 7 અરબ છે, જે વર્ષ 2100 સુધીમાં 8 અરબ સુધી થઈ જશે. આ રિપોર્ટ મુજબ સદીના અંત સુધીમાં સૌથી વધુ વસ્તીવાળા 5 દેશોમાં ભારત, નાઇજીરિયા, ચીન, અમેરિકા અને પાકિસ્તાન હશે. ભારતની જનસંખ્યા વૃદ્ધિ દર 2046 સુધીમાં ઉચ્ચ સ્તરે પહોંચી જશે. ભારતની જનસંખ્યા 1.61 અરબ થઈ જશે. 2046 પછી આ દર ઓછો થઈ જશે. 2046ના અંત સુધીમાં પૂરી દુનિયાની વસ્તી 9.73 અરબ હશે. આ રિપોર્ટના અનુમાન મુજબ દુનિયાની વસ્તી જે 37 વર્ષ પહેલાં હતી તે ઉચ્ચ સ્તર પર પહોંચવાની શક્યતા છે. જોકે આ સંભાવનામાં ઘટતા પ્રજનન દર અને વૃદ્ધોની સંખ્યાને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ અનુમાન પર આધારિત છે. ભારતના અમુક ભાગમાં પ્રજનન દર ઘટી રહ્યો છે, જેમ કે યુપી, બિહાર, રાજસ્થાન અને ઉડીસા. જોકે પ્રજનન દર ઘટવાના અનેક કારણો દેખાઈ રહ્યા છે. પરિવાર નિયોજન, વધારે બાળકોથી આર્થિક મુશ્કેલીઓ, બાળકોને ભણાવવાના ખર્ચા વગેરે વિશે વિચારવામાં આવે છે. આ પણ એક વસ્તી ઘટાડાના દરનું કારણ છે. 2046 સુધીમાં જનસંખ્યા 1.61 અરબ હશે. કોરોના પહેલાં બેરોજગારી દર 35 વર્ષના સૌથી નીચા સ્તર પર હતો. 2010-2012 એક રિપોર્ટ મુજબ 2010-2012 સુધીમાં દર વર્ષે 75 લાખ નોકરીઓ વધી રહી છે, પરંતુ આ મહામારીને કારણે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા હચમચી ગઈ છે. નોકરિયાત વર્ગ જ આપણી અર્થવ્યવસ્થામાં સુધારો કરી શકે છે, તેમજ જીડીપી અને અન્ય ગતિવિધિઓમાં સુધારો થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ 2035 સુધીમાં ચીન દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. બીજા નંબરે અમેરિકા અને ત્રીજા નંબરે ભારત હશે. એક રિપોર્ટ મુજબ દુનિયાના 23 દેશો જેની વસ્તી ઘટીને અડધી થઈ જવાની વાત કરવામાં આવી છે, જેમાં જાપાન, સ્પેન, દક્ષિણ કોરિયા, ઇટલી, થાઇલેન્ડ અને પોલેન્ડ જેવા દેશો સામેલ છે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.